વિદ્યાર્થી મિત્રો આજે આપણે બુરાઈના દ્વાર પરથી ભાગ 4 લેશું તો ગુડ મોર્નિંગ બધા મજામાં છો અને આ લેખક છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી મતલબ કે ઝવેરચંદ છે એ સૌરાષ્ટ્રના સોરઠના છે તો એમનું જે વતન છે આપણે જાણે છે કે જે ભગત સાહેબનું વતન છે પણ એમનું જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર જિલ્લાના છોટીલા ગામના તે જન્મે હતા તેમનું વતન છે સુરેન્દ્રનગર પાસે ભગતરાજ છે તેમનું વતન સૌરાષ્ટ્રમાં આવેલી સ્થળોએ તે અભ્યાસ તેમણે કર્યો 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે તે જૂનાગઢ ચૂંકિ ખાસ આપણે જાણીએ છીએ કે તે વધારે વધારે સૌરાષ્ટ્ર ફેરા છે એટલે એનું બધી જ કૃતિઓમાં આપણને પ્રતિબિંબ જોવા મળે છે તો જૂનાગઢની બધાઓના કોલેજમાં તે સ્નાતક થયા હતા 1916માં બીજી કે ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના તે શિક્ષક તરીકે પણ નોકરી કરી કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં તે મેનેજર બન્યા તો આ રીતે નો અનુભવ છે બીજી કે સૌરાષ્ટ્ર દૈનિક જે પત્રકાર થયા તે રાણપુરમાં વસ્યા મેઘાણી તેમનું પ્રિય કામ તેમને મળી ગયું તો એમના જે લોકવાર્તા સંપાદન છે એના નામ જણાવો તો સૌરાષ્ટ્રની રસ્તા સૌરાટી યાની સોરઠી બહારવટિયા સોરઠી દાદાજીની વાત બીજા ઘણા બધા લોકગીતો તેમણે લખ્યા છે તો ગંગાવટી નડિયાળી રાત ચુંદડી આલાડા ઋતુગીતો આ બધા લોકગીત સંગ્રહ છે તો જો તમને મળે તો તમે ગાઈ શકો કે એમાંથી ઘણા બધા લોકગીત આપણે જે ભણીએ છીએ નડિયાળી રાત માંથી અમે એના જે કવિ છે આપણે કહીએ કે ઝવેરચંદ મેઘાણી સંકલન કરેલું છે સંપાદન કરેલું છે તો લોકગીતના કોઈ જ કરતા નથી હોતા લોક સમૂહ હોય એક મુખેથી બીજા મુખે એમ ગવાય એને લોકગીત કહેવાય તો લોકગીત તેમના સંગ્રહ નામ જણાવો તો તમારે જણાવવાનું છે મેઘાણીના ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતો લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થાય લોક સાહિત્ય વિમાન સાથે વિલક્ષણ પરિચય આપ્યો છે તો કઈ કઈ કૃતિ છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન કરતીનું તાવણ આવા ગ્રંથો છે બીજું કે દેશભક્તિના જે સ્વાતંત્રતા સંગ્રામ ચિંતા કાવ્ય સંગ્રહ છે યુગ વંદના અને સિંધુડો બીજું ગાંધીજી તેમને રાષ્ટ્રીય સાહેબ અમૃત આપ્યું છે તો કસુંબીનો રંગ કાવ્ય ખૂબ પ્રસિદ્ધ થયું છે બીજું કે બુરાઈના દ્વાર પૃષ્ઠતા એ કહેવાય કે એના દ્વાર પરથી પાછા ચંપુ લઈ આવે છે તો બે પાત્ર છે જમન અને ચંપુ એના પુત્રનું નામ છે ઝીણીઓ હમણાં પર જવાના છે અને બધી તમે જે કહી છે કે આપણે પાઠ લીધો હતો કે હમણાં પર જવાની તૈયારી કરી રહ્યા છે બધા ચીમડા વેચાઈ ગયા છે સોનના લાલ જે છે બધા ચીમડા તેને લઈ લીધા છે અને અહીં સુધી આપણે પાઠ લીધો હજુ બીજું કે હેતુલક્ષી પ્રશ્ન કયા જે પૂછાઈ શકે તો એમના કાવ્ય સંગ્રહ જે લોકગીત છે એ સંકલન કરેલું છે તેના બે નામ જણાવો એમની કૃતિઓના બે નામ જણાવો કાવ્ય સંગ્રહના નામ જણાવો પત્રકારત્વમાં તમે કયા શેમાં કામ કર્યું હતું એનું નામ જણાવો એમનો જન્મ ને એવું તો આપણે પૂછાતું નથી પણ એમનું વતન ક્યાં છે સાહિત્યનો પ્રકાર કયો છે બુરાઈના દ્વાર પરથીની અંદર મનોવૃત્તિ કઈ બે આલેખવામાં આવેલી છે તો ગરીબ અને શ્રીમંત આ પ્રશ્ન ખાસ મનમાં જે પ્રસાય છે કે બુરાઈના દ્વાર પરથી જેનો સાહિત્યનો પ્રકાર આપણે જાણીએ છીએ નવલિકા યાની ટૂંકી વાર્તા છે અને એમાં શું કહેવાયું છે તો બે ગરીબ અને શ્રીમંત આ બે મનોવૃત્તિઓનું અહીંયા ઉદાહરણ આપવામાં આવેલું છે તો જમન અને જમ્પુ ખૂબ ગરીબ છે અને સુમનલાલ છે પૈસાદાર હોવા છતાં એની અંદર એવી વૃત્તિ જોવા મળતી હતી એક સ્ત્રી પાત્ર છે અને બીજું એક ખેસદારી માણસ છે કે જે ખૂબ સંકુચિત છે અને વધારે વધારે કંજૂસ પણ છે પૈસો એની પાસે છે વિવાહ કરવા માટે તૈયાર છે પણ જીવડા જ્યારે તે લેવા આવે છે ત્યારે એ સસ્તા લેવા માંગે છે થોડું જોગ નમતું જોખવા માંગે છે પેલી સ્ત્રી પૈસાદાર છે દાકીના એને સોનાના પહેર્યા છે પણ એક ચીર માંગે છે તો આપણે આ રીતે અહીંયા પાઠ લીધો હતો ને ચીર માંગ્યા છતાંય તે આપતો નથી સુમનલાલ આવીને કહે છે કે ચૂકો અમારા બહુ થાય છે રાહ જોશો તેમ નથી તો ખેસદારી છે વ્યક્તિની પાસે આવે છે તમારે મોટું થતું નથી ત્યારે કેમ આ બધા લોકો છપન કરી રહ્યા છે તો બે એમ સુમનલાલને રસ મળે છે એના જીવનમાં જમન અને જમ્પુના દાંપત્ય જીવનમાં તો વિચાર આવે છે કે આ લોકો કેવી રીતે તે પોતાનું જીવન સહજીવન જીવતા હશે તો આ રીતે અહીંયા પછી સાચું યજ્ઞ તો સંસારનું તપોવન માનીને તે ખૂબ પરિશ્રમ કરે તો એની અહીંયા વાત કરવામાં આવેલી છે આ પ્રશ્ન પણ એક એવો છે કે સંસાર તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો હોય તો એ સાચો યજ્ઞ છે તો આવા પ્રશ્ન છે ઘણા બધા કે આ તમને આ કયું પાત્રમાં ગમતું નથી તો ખેસદારી જે વેપારી છે સંતાનો જે સંતો રમે છે ને વેપારી પોતે કંજુસાઈ કરે છે એવા વ્યક્તિની વાત કરવામાં આવી છે કોનું પ્રતિનિધિત્વ કરે છે શ્રીમંત તે છે
સારી વ્યક્તિ અને એક સ્ત્રી છે જે દાગીના પહેર્યા છે અને ખૂબ પૈસાવાળી છે છતાં બાળકો માટે ઉપવાસ જે જીવડા લીધા પછી એક જીવ માંગે એ પોલીસવાળી ની વાત કરી છે કે જીવડું લઈને ભાગી જાય છે પણ કશું તે ગીત ગાતો ગાતો આવે છે જીવડું લે છે હાથમાં લઈને ગીત ગાતો ગાતો જતો રહે છે આ એક પણ મજા છે એમ કહીને ચંપુ કહે છે તમને ચમન પૂછે છે કે આ કોઈ તારા સગાનો પિયર વાળો છે તો કેમ કશું બોલે કહે કે બેટી પોલીસ અને સિપાહી એટલે કહેવાય કે પોલીસ વાળા સાથે જીવાજીવી કરવી સારી હવે તે હમણાં પણ જઈ રહ્યા છે તો ત્રણ બાબત આપણને જોવા મળે છે તો કોની કોની ત્રણ બાબત એક તો ચમન અને ચંપુ પોતે રસ્તા પર જઈ રહ્યા છે અને વાત કરી રહ્યા છે બીજું કે સુમનલાલ છે પોતે ઘરે જાય છે અને પોતાની પત્નીને જણાવે છે કે આજે જે દ્રૌપદી રસ્તા પર જઈ રહ્યું છે હમણાં પર તો કેવું સુખી જીવન છે અને ખેતદારી છે એ પોતાના ઘરે બહેનના લગ્ન છે અને ત્યારે જઈ જઈ અને એની વહુઓની કરી છે તો ત્રણ એવી વાત અહીંયા રહેલી છે આપણે આ પાઠને તો કઈ કઈ ત્રણ બાબત છે કે જેની આ વાત કરવામાં આવેલી છે તો સાંજનો સમય છે બધા ચીમડા હવે વેચાઈ રહ્યા છે અને પરિવાર સાથે હવે બંને જઈ રહ્યા છે તો પત્ની છે જંપુ જેમ કહે છે એમ જમન કરે છે કે આ કેરોસીન છે એનો આ વાસણ લઈ લો આ બધું ઉઠાવી લો ફલાણા આ જે ગીણા કે ગમે તે કોઈ વેપારી એને તમે ચંપુ આપી આવો તો એના નામ પણ એના પાસે કઈ છેડ છે કે એનો ચંપુ તેને લીધું છે તો ગોદાન ખાલી કરી રહ્યા છે સલામત રહે પણ કહે છે કે જમન કહે છે કે ભાઈ રસ્તામાં આપણે જશું અને જંગલ જેવું આવે છે રાતના અંધકારમાં આપણને લૂંટી લેશે તો શું આ મદ્રાસની પાઘડી એ મારી જે છે એને શું તે રહેવા દેશે એને તો પેલા કાઢી લેશે અને પૈસા એમ જતા રહેશે એટલે પછી જંપુ કહે છે કે તો પછી મારા કેડની વચ્ચે હું એને પૈસાને બાંધી દઈશ તો આ રીતે વિચારે છે માતાનો સમ કહીને તે પોતાના ખાસ ભાઈ તરીકે તે સુમનલાલને કહે છે જ્યારે તમે આવો ત્યારે વાસમાં જરૂર આવજો અને આ આમંત્રણ આપે છે તો બેન કેતાની સાથે એનું હૃદય ભરાઈ આવે છે સુમનલાલને પોતાનો ભાઈ માની લે છે તો આટલી સરસ વાત અહીંયા સુધી આપણે કરી હતી હવે સાંજનો સમય છે હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ કોણ કહે છે સુમનલાલ જરૂર જરૂર આવજો ભાઈ આ ગગાના સમ છે તમને ગગો એટલે કોણ તો એનો પુત્ર છે જીનો કેસુડાના વનરાય સંકેલીને જ્યારે સંધ્યા ચંપાવા ધારની પાછળ ઉતરી ગઈ હતી અને આક્રમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને રૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તેરની વાતો ચાલી ગઈ તો આ ત્રણ તારીની ત્રણ વાતો કદાચ આવો પ્રશ્ન પૂછાઈ જાય જો કે અત્યાર સુધી તો પૂછાયેલો નથી પણ પહેલાં એક વખત પૂછાયેલો કે બે ત્રણ વાક્યમાં જવાબ તો કયા ત્રણ તારોની વાત છે તો એક તો ખેસદારી જે વેપારી છે સટ્ટાનો એ પોતાના ઘરે વાત કરે છે બીજી વાત કહી છે સુમનલાલ પોતે છે એ પોતાની પત્નીને અગાસીમાં લઈ જાય છે ધાબા પર અને પછી એનો પરિચય આપે છે કે આ બંનેનું સહજીવન કેવું છે આપણું જીવન કેવું છે પિક્ચરોમાં અને વધારે ને વધારે દેખાવમાં દેખાવ બતાવવામાં ભાઈ આડંબરમાં આપણું જીવન વ્યતીત થઈ રહ્યું છે સાચું જીવન તો આ બંનેનું છે જમન અને જંપુ અને ત્રીજી બાબત કહી છે જમન અને જંપુ અમરા પર જઈ રહ્યા છે અને પોતે વિચારી રહ્યા છે કે એમના ઘર સુધી સરસાઈ સલામત કેવી રીતે પહોંચે તો આ ત્રણ કરેલી ત્રણ બાબત યાદ રાખજો કે તમને એવું લાગે પ્રશ્ન થાય મગજમાં કે આ ત્રણ કરેલી વાત કઈ છે ટીચર કશું કીધું નથી તો આ ત્રણ બાબત યાદ રાખવાની કે આવો બધા જ પ્રશ્ન પૂછાઈ જાય તો કઈ ત્રણ કરેલી વાત છે તો ખેસદારી ત્યાં મેવા કહી રહ્યા છે કે બેનના ક્યાં વાત કરી રહ્યો છે બીજો સુમનલાલ પોતે થવા ઉપર લઈ જઈને પોતાની પત્ની સાથે વાત કરી રહ્યો છે આ બંનેનું સહજીવન અને ત્રીજી બાબત જમન અને ચંપુ પોતે રસ્તામાં જે વાત કરીને જે કેડી પર જઈ રહ્યા છે હમણાં પરની એની વાત કરવામાં આવેલી છે તો માથા પર ઇંડોળી મૂકી અને એના ઉપર બધા સામાન ગોઠવી અને ટૂંકું એના ઉપર માથે ચડાવે છે તો ગાસલી અથવા પોતાના માથા ઉપર એનો સામાન વાળી કહેવાય છે તો ત્રણ ત્રણની વાત કરી છે પેલા ખેસદારે સેઠિયા પોતાના બેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મસ્કરી માણતા હતા મજાક કરતા હતા કે સુમનલાલ એલએલબી બની ભણી રહ્યો છે અને આવી વાતો કરી રહ્યો છે વાણી અવિના રાવણનું રાજ રહ્યું કે
ઉદાહરણ સાથે કહે છે કે જો વાણિયા હોત તો રાવણનું રાજ ન ચાલે અને વાણિયા શિવિકારમાં ખૂબ કારગર એમની અક્કલ બુદ્ધિ જાગતી હોય તો એનું જ કારણ છે કે રાવણનું રાજ ચાલી ગયું વાણિયાનું કારણ એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કઈ ચણાવી તો આ રીતે પોતાનું મહત્વ તે દર્શાવે છે ખરે હવે બીજી બાબત કઈ છે અહીંયા તો સુમનલાલની વાત છે ઘેરે પોતાની બહેનના લગ્ન હતા ને તેની ધમાલમાંથી ચાલી માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરાપરના કેળો બતાવતો હતો રસ્તો બતાવતો હતો સવિતા તું સુમનલાલની પત્નીનું નામ છે સવિતા એ કેળે બે વર વહુ ચાલ્યા જાય છે એનું તો સાચું સહજીવન મળતા મળતા પણ એ જીવદળના તોફાનો સાથે રહી જશે તો અહીંયા કહેવાયું છે કે એની પત્ની યુવાન છે અને એને સમજાવી રહ્યો છે સુમનલાલ એ સાચું જીવન આપણું નહીં પણ આપણું છે મળતા મળતા પણ એ અમરાપર કેળી પર જે જઈ રહ્યા છે તો જીવતર એમનું સાચું છે આપણું સહજીવન કેવળ સિનેમા ફોટોગ્રાફરમાં અને રાતના 5-6 કલાક તમે જો કેવી કહે છે પોતાની પત્ની સવિતાને સુમનલાલ કે આપણું જીવન કેવું છે શેમાં વ્યતીત થાય છે સિનેમામાં ફોટોગ્રાફરમાં અને રાતના 5-6 કલાક હું વકીલ થઈશ ને હું કુટુંબમાં રોવા કૂટવાનું કર તું જો કે હું તો વકીલ બનીશ પણ તું શું કરીશ જીવનમાં તો કુટુંબમાં રોવા કૂટવાનું કામ કરીશ મારું ભઠિયા ખાનું કરીશ એટલે સંભાળીશ તું રસોડું ભઠિયા ખાનું એટલે બહુ વધારે પડતા માણસોની રસોઈ બનતી હોય એવું રસોઈ કરે તો ટીક કરી લેજો ભઠિયા ખાનું એટલે શું તો વધારે માણસો કે આમ તો કહેવાય છે કે હિન્દુઓને જે વધારે પડતા માણસોની જ્યાં રસોઈ બનતી હોય તો એને ભઠિયા ખાનું કહેવાય મારો કલાક પણ નહીં બની શકે દ્રોણા છૂટે છે આ સહના વસ્તુ સહનો પુનસ્તુ સહમી કરવા વાયે વાય શ્લોક છે શું કહેવા માંગે છે સહના વસ્તુ સહની પુનસ્તુ સહવીર્યમ કરવા વાય તો એના માટે કહેવાયું છે કે આપણા બંનેનું રક્ષણ કરો અને અમારા બંનેનો પોષણ પણ કરો અને અમારા બંનેની અંદર જે શક્તિ રહેલી છે જોશ રહેલા છે એનું પણ કામે લગાડો તો સહનાભો ભવતુ એટલે શું અમારા બંનેનું રક્ષણ કરો સહનો ભુનકતું તો અમારા બંનેમાં ચૂંકી ખાસ કે એ પોતે પોતાના જીવન માટે ભગવાનને પ્રાર્થના પણ કરી છે તો કહે છે કે અમારા જીવનનું તમે રક્ષણ કરો અમારા બંનેનું પોષણ એટલે જીવનમાં એમનું જે છે એનું ગુજરાન ચલાવો અને અમારા બંનેની જે અંદર રહેલી શક્તિ છે અને જોશ છે એ કામે લગાડો તો આનો ભાવાર્થ એવો થાય છે 21 કોટ વાર ચૂંટા બોલાયેલા મંત્ર પર મંત્રના આચરના ન થઈએ કે જાય આપણા પરના કીડાઓ કહેવાય છે જે આ ભક્તિ છે ને ખોટી સાબિત કરી છે ઘણા શ્રીમાન પૈસાદાર હોય પૈસા પાછળ કરતા હોય એક એક રૂપિયો હિસાબ રાખતા હોય કંજુસાઈ કરતા હોય જ્યાં કંજુસાઈ કરવાની હોય ત્યાં ન કરે અને બિચારા ગરીબ માણસો એનું શોષણ કરે તો આવા પણ ધનવાન લોકોની વાત કરી છે સુમનલાલ એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કે ઘણા બધા ગરીબ છે અને મદદ કરવી જોઈએ આ વાત ખોટી છે સાચું જીવન તો આ લોકોનું છે જે ગરીબ છે અમરાપરની કેળી પર જે રહી રહ્યા છે જઈ રહ્યા છે માતાના સમ અમરાપરની કેળી પુરુષ ખંભે છોકરું સુવડાવીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો આજ તો મને ખાઈ ગઈ હતી 5 વર્ષથી વાડા આવતા આજે ગળગળ જ આવી ગયો ગળગળ થઈ ગયો એટલે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયું છે અને ખૂબ અફસોસ થઈ રહ્યો છે અને આ બાબતમાં બોલ્યા સપાઈને વર્જિનિય માંગનારી બાઈને શીખ્યા ને તો મારી ખોપડી જ ફાટફાટ કરી ખોપડી ફાટફાટ તો એટલે ખૂબ ગુસ્સે તો કઈ બાબતથી એને ગુસ્સો આવી રહ્યો છે એક તો પેલા ખેંચનારી વ્યક્તિના વર્તનથી બીજું કે પેલી બાઈ છે એ સફાઈ છે સિપાઈ એટલે ત્રણ ભાષા સિપાઈ અને ચીર એટલે ચીર માંગનારી સ્ત્રી પર તેને ગુસ્સો આવી રહ્યો છે અરે બુંડા ખોપડીને તો તાળી રાખે ને તાળી ઠંડી તો તાળીયા મગજ ઉપર કાબુ રાખી શકે એમ કહે છે ગુંડા તો એ ત્યારે કહેવાય પેલા લગ્નમાં તળપદી ભાષાનો શબ્દ સૌરાષ્ટ્રમાં આવો બોલાય કે ગુંડા એમ કહીને કહેવાય ગુંડા એટલે ખબર નથી પડતી તને કે આપણા કુંડેને શાંત રાખીએ ઠંડી રાખીએ ઠંડી રાખીએ એટલે ગુસ્સાને કાબુમાં રાખો ના ના આમ લોહીના પાણી કરીએ જો રોકડો ના પામતો હોય તો પછી મેરકાની ટોળીમાં મળવું સ્ફોટ મેરકા એટલે એક લૂંટનારી ટોળી છે તો એને મેરકાની ટોળી કહે છે બીજી કઈ બાબત એમ કરી છે કે ભાઈ લોહીનું પાણી લોહીનું પાણી તો ખૂબ મહેનત કરવી અને વાડા પાવા ચીપડા પાવા પોતે ખૂબ જ મીઠા એવા કુદરતી એવા જ ખાતરથી તે બનાવે છે તો એના બધા જ કરતા ચીપડા મીઠા છે દેખાવમાં પણ ખૂબ જ સરસ એટલે કહે છે કે મેરકાની ટોળી મળી એવું સારું આના કરતા આટલી બધી મહેનત કર્યા પછી
રોયા ચોરી તો કહે છે કે રોયા તારે ચોરી કરી છે રોયા એટલે કે શબ્દ છે ઉચ્ચ ગાળા પર કહીએ પણ અહીંયા વાસ્તવમાં વાત્સલ્યનો શબ્દ છે કે રોયા તમને ખબર નથી પડતી કે આપણે ચોરી કરવાની ભાઈ ને બંને ચીટીઓ કર્યો ચૂંટણી ખાણી દીધી આપણે કે ભાઈ ચોરી કરાતી છે મહેનત નો રૂપલો સારો ચોરીનું સારો નથી ચોરીનો રૂપલો હોય અને એવી જ કોઈ એવા જગ્યાએથી આપણને પૈસો મળ્યો હોય તો પાછી એવી જગ્યાએ જતો હોય ખરાબ એવા વિચારથી દુષ્ટ કાર્યથી પૈસા મળે એ પૈસા લાંબો સમય કરતા નથી અને સાથે આપણે જે મહેનતના પૈસા હોય અને ચોરીના પૈસા ભેગા મૂક્યા હોય ને તો બંને જાય નહીં એટલે બંને ત્યાં સુધી શું કરવું પડે આપણો મહેનતનો જ રૂપ આપણે ખાવો જોઈએ તો ચમન છે એ ચોરી કરવાનું ઈચ્છે ને પણ ચંપુ કહે છે કે ચોરી કરવી જોઈએ ને ચંપુ શું કહે છે ચોરી કરીશ અને જેલમાં જઈશ એ સારું નથી અને ચોરીનો પૈસો આપણને ખપે નહીં આપણને એ માફ સમજાવે છે માતાના સાપ કદી છે ને બે મહિનાની જેલ મળે એટલું જ ને તો માતાના સાપ તમે આવું ક્યારે વિચારતો નહીં અને બે મહિનાની જેલ મળે એ તને નથી ખબર બસ એ તારે પણ કાંઈ નહીં ભાઈ એ મેં પ્રેમના તુકારા જ માંડ્યા કહ્યું માતાના સાપ બે મહિના જ આપણે તો જેલમાં રહેવાનું ને એમાં શું પૈસો તો મળી જાય મહેનત કર્યા વગર તું ભાઈ સમજાવે છે ભાઈ એ જો તું કહી છે બસ તારે મેં તો કાંઈ નહીં હોય અને પ્રેમમાં તુકારા માંડ્યા તને ખબર નથી પડતી એમ કહી ઉતરતું અને મારું એટલે મારું આવા શબ્દ આપણે પહેલા પણ લખ્યા હતા બોર્ડ ઉપર તો એ જરા જરા જોઈ લેજો તો આ રીતે કહેવાય છે કે ભાઈ પેટન ખાવાનું તો મળી જ જાય ત્યાં જેલમાં પણ અને સાથેથી મહેનત વગર રોટલો પણ મળી જાય જોઈએ કરી તો દાળ અને શાક પેટ ઉઠતા તો આપે પણ ત્યાં તો બે વાના નહીં મળે બે વાના એટલે તો આ બે વાના શબ્દ છે કે વસ્તુ બે વસ્તુ તમે મળશે નહીં તો કોણ કહે છે ચંપુ કહે છે કે ભાઈ તમે તમને બે વસ્તુ નહીં મળે તો પૂછે છે ભાઈ બે વસ્તુ તમને કઈ હશે તારા આંસડા નહીં સુકાય તારી આંખમાંથી આંસુ સુકાશે નહીં શું નહીં મળે એ બે વસ્તુ શું છે જે મને નહીં મળે એક આ તારી ચંપો અને બીજો આ તારો દીકરો ચીણીયો બીજો આ દીકરો ચીણીયો તો કહે છે કે જેલમાં તને રોટલા મળી જશે બે મહિના સુધી જેલ થશે પણ તું જેલમાં જઈશ તો બે વસ્તુ તને મળશે નહીં બે વાના નહીં મળે બે વાના એટલે શું વસ્તુ કઈ બે વસ્તુ નહીં મળે તો એક ચંપુ એની પત્ની નહીં મળે અને એનો પુત્ર છે ચીણીઓ એ મળશે નહીં તો આમ કહે છે બે વસ્તુ તને મળશે નહીં તો તું કેવી રીતે રહી શકીશ એમ તો તારા પોતાના દીકરા અને પત્ની વગર કેમ રહી શકીશ એટલે બીજ કરીને આ વાળા પાઈને પ્રાણ નીચોવું છું ને પ્રાણ નીચોવું એટલે ખૂબ મહેનત કરે અને તનતોડ મહેનત કરે કહેવાય છે તો એટલા માટે હું અહીંયા વાડાને પાણી પાઉં છું અને છેલું છું બાકી આ દુનિયા આ શેર સાહુકા અમે આ સફાળા તો હવે મને ચોર જ બનાવી દેશે સફાળા એટલે સિપાઈ આ મને ચોર જ બનાવશે જો આવું કરશે કેમ આમ મારી જાય છો મારી જવું એટલે કહેવાય કે ભાઈ નક્કી નિરાશ થઈ ગયો હતાશ થઈ ગયો કહે છે કે હું આમ કેમ હારી જાય છે કેમ હિંમત હારી જાય છે તો આમ કહે છે ચંપુ ચંપુ એ ચાંદાના ઉદાસમાં નળીની આંખો ભીની થતી ફાળી ફાળી થઈ દેખી એના સાથમાં પણ ખરેડી પડી હતી ગળામાં કંઈક ભરાઈ ગયું લાગ્યું અને જણીને શરીરે હાથ મીટીને અહીંયા સાથે ચાપ્યો એ બાદો મરદ થઈને આવ્યા માઠા વચાર ઠાકર તો તું મરદ થઈને બાદો થઈને આવે છે અને આવા માઠા એટલે ખરાબ વિચાર તમે કેમ આવે છે ઠાકર એટલે ભગવાન હે ભગવાન ઠાકરની વાત હવે નથી ગમતી ભગવાનની વાત મને હવે ગમતી નથી કીડીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે તો કીડીને કણ અને જે હાથીને છે હારો જોશો તો ખૂબ જ વધારે પડતા કે છ માણસને ખવાય એટલું હારો તો અહીંયા કહેવાય છે કે ભાઈ એક છ મણ જેટલું એને આપીશ હાથીને વધારે પડતા તો કીડીને કણ અને હાથીને હારો હાથીને પણ જતા હોય ખાવાનું મળી જ જાય છે ભગવાન આપે જ છે અને કીડીને કણ કણ એટલે એક કામ તો બીજું કે ભાઈ કહેવાય છે કે ભગવાન છે કોઈને રાત્રે ભૂખ્યા સુવડાવતા નથી એવી વાત છે પણ એક વાત એવી પણ છે તો નર્મદા કહી કે ભાઈ એક વાત આવી છે તો રાજાએ કહ્યું રાણી છે તો રાણીએ કહ્યું તો એક વ્યક્તિ છે ભગવાનમાં બહુ આસ્થા છે ક
કહ્યું કે ભાઈ કીડીને કણ અને હાથીને જે હારો છે એવી જ વાત આ છે કે કીડી છે એ ભૂખી રહે છે ઊંચો તો એક ડબ્બી લે છે અને ડબ્બીમાં એ શું કરે છે કે કીડીને પેટ કરી દે છે અને કહે છે કે ભાઈ ભગવાન કોઈને સુતા સુતી વખતે ભૂખ્યા સુરાતા નથી તો મારે સાબિત કરવું છે રાણી એ વિચારી અને પછી પોતે એક ડબ્બીમાં કીડીને પૂરી દીધી બીજ સવારે હું જોઈશ કે જો કે કીડી મરી ગઈ છે કે નહીં જ્યારે સવારે જોયું તો એક ચોખાનું દાણો અંદર પડ્યો હતો અને કીડી આરામથી ખાઈ બચી ગઈ કીડી તો કહેવાય છે કે ભગવાન ક્યારે કોઈને ભૂખે સુડાવતા નથી તો કેવી રીતે સાબિત થયું કે એણે જે કંકુનો ચાંદલો કર્યો અને માપસર ઉમેરો આપણે જાણીએ છીએ કંકુન ચાંદલાની ઉપર આમ ચોખા લગાવ્યું તેમાંથી એક ચોખ્ખો છે ડબ્બીમાં પડી ગયો અને એને ખબર નથી કેવું કે ભગવાને એને ખોરાક તો આપી દીધો આપણે જાણીએ છીએ આખી દુનિયામાં કોઈ ભૂખી સૂતો નથી કારણ કે ભગવાન એને કીડીને કણ આપી દે છે હાથીને પણ મહેનત કરે તો શું ન મળે એવી વાત પણ સાબિત થઈ છે તો આ રીતે એક વાત છે આપણે જાણીએ છીએ તેના મરી ગયો લાગે છે તો ભગવાન ક્યાં ગયો છે કે કીડીને કણ અને હાથીને હારો આપનાર ભગવાન શું મરી ગયો છે ભગવાન ક્યાં ગયો ઠાકરની વાત નથી નથી ભગવાનમાં મને વિશ્વાસ નથી એવું આ જીવન કહે છે ગાંડા સંજીયા ટાણે ઠાકરનું હીણું ન ભૂલીએ તારે ખંભે તો જો ચીણીઓ જપીને સુતેલો છે જપીને એટલે એકદમ ગાઢ નિદ્રામાં સુઈ રહ્યો છે એને તો કોઈ જાતની ચિંતા નથી કારણ કે એના પિતાના ખંભા પર સુતો છે તો વાતાવરણ ભાષાના શબ્દ છે અને અનેક આર્થિક શબ્દ પણ છે તો સંજીયા એટલે સાંજે અને ટાણે એટલે વખત પણ એ શબ્દ હીણું હીણું એટલે એ શબ્દ કેમ છે હીણું એટલે ઉતરતું પણ હીણું શબ્દ અનેક આર્થિક શબ્દ પણ છે તો અહીંયા પડવું એટલે અડકું દૂર અલગ અને ઉપનય અર્ધામાં સૂત્રમાં પૂછાય છે તો અલગ અને ઉપનય કદું હોય તો અડધો માસ મળે પણ આટલા જ અર્થ તમે લખ્યા છે અને આનો લખ્યું હોય તો અડધો માસ મળતો નથી ઠામ એટલે ઠેકા આસન પણ થાય અને વાસ તો ત્રણ ત્રણે ત્રણ લખવા પડશે ઠામ એટલે ઠેકા આસન વાસ ત્રણે ત્રણ અલગ અલગ છે ઉતાર એટલે પડાવ મુકામ અમે એક જ અર્થ છે એક લખો તો ચાલો અને એના પણ બે અર્થ છે તાપણ અને અવતર અધૂપ છે એટલે તા તડકો હવે એક જ અર્થ છે એક લખો ચાલ સુગંધ અને દ્રવ ગમે તે એક હવે હીરો એટલે ઉતરતું ખરા હવે એક જ અર્થ છે પણ પબ્લિક કરીને આપણે લખીએ છીએ તો વગરનું અને વિનાનું આવી અર્થ છે તો ખરા વગરનું વિનાનું કોણ ગમે તે કહો તો આ રીતે હીરો એટલે એ અનેકાર્થ શબ્દ છે તમારે ટીક કરવાની છે હીરો ના બોલે તારે ખપે તો લાવું ઉતરતું ન ભૂલીએ ભગવાનની બાબતમાં અને તારે ઉપર છું ખંભા પર ચીણીઓ કેવું સાથે સુઈ રહ્યું છે પણ ત્યારે આ તુલે કોઈ બે તૂટી ભૂવા એના માટે થઈને આપણે ભાઈ ગમે એટલી મહેનત કરીએ પણ શું મળે છે ખૂબ તૂટી મર્યા એટલે ખૂબ મહેનત કરી તો એ તાજો રોટલો કેમ ન મળે આ મલક મલક એટલે આપણે ગણપતિ ભાષાનો શબ્દ છે પૂછાયો તો મલક એટલે શું પ્રદેશ પ્રદેશ એટલે બંગલા મેળવીઓમાં માલે છે માલ એટલે મહાલ આપણે એક શબ્દ છે મારું એટલે મારું તો આગળ આવતા શબ્દ તમને મળશે કઠ્ઠા અને હીરા ને પહેરે છે તારા મારા જીવા તો દસ નવે એટલી તો એની એક એઠીએ રોજ ગટરમાં પડે ફોનોગ્રાફ અને ધૂળ પાપ વગર એના દાદા દાડા ફૂટતા નથી ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં આતે શું તો તળપદી ભાષાના શબ્દ છે એટલે બોલવામાં તમને તકલીફ પડે એવું કારણ કે સૌરાષ્ટ્રની ભાષા છે તો કયા કયા શબ્દ એવા છે ગઠ્ઠા હા એટલે શું તો ગળા એક ઘરેણું છે બીજું કે દસ નવે એટલે દસ જણ ખાઈ શકે એટલું તે ગટરમાં નાખે છે અને ફોનોગ્રાફ એટલે ધ્વનિ તરંગોનું અહીં એક જો કે આપણે જાણીએ છીએ ધ્વનિ તરંગોનું એક સાધન કહી શકાય તો અંકિત કરનારું એક અંગ છે બીજું ધૂળપાપ એટલે નકામી વસ્તુ તો કરી લેજો ફોનોગ્રાફ એટલે ધ્વનિ તરંગોનું એક અંકિત કરનારું યંત્ર અને બીજું નકામી વસ્તુ બીજું એ દસ નવે એટલે દસ લોકો ખાઈ શકે એટલું રોજ હેઠવાડમાં ગટરમાં તે નાખે છે એના દાડા એટલે દહાડા દિવસ ખૂટતા નથી ત્યારે આપણે પૂરી ઊંઘ નહીં એ તે શું આતે કેવું કહેવાય તમને વિચારવા એવું પૂરું લાગે છે અને વિચારવા એટલે નકામા વિચાર તમે કરી રહ્યા છો આ શું બધું વિચારી રહ્યા છો જે ગુરુ ચોરી કરવી લૂંટફાટ કરવી જેલમાં જવું આ બધું શું વિચારી રહ્યા છો મારું મન મૂંઝાય છે બેકારી ગોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણે છે પાડે એટલે મેળવે છે કેટલું બધું તો છ એટલે છે તો જંકુનો દાડો ખા જો હવે બધું બોલો તો મળતી લાગે જંકુનો દાડો ખા એનો મતલબ શું આપણે જાણીએ છીએ પછી એ વિધિ હોય એમાં જમાડવાનું હોય તો કહે છે કે જંકુને મળતી જો ઊંચાઈ
ને હમણાં પણ સીમાડો આવ્યો સીમાડો એટલે સીમાડો ચૂકી છે ચંપુએ વરના ગાલ ઉપર ટાડા હાથ દીધા ચંપુએ એકદમ ટાડા હાથ દીધા કે હવે તો જોતું હમણાં જ કરાવી છે હમણાં પણ સમાજનો સેવક આ જમન કે આઠમની રાતને પહોરે સમાજની સંતાના ઉપર થતા દ્વાર ઉપર છે ઉંમર સુધી પહોંચી ગયો હતો ઉંમર એટલે છે ઘર સુધી હવે હમણાં પર આવી ગયું છે ચંપુના જનેતા સમા પુષ્પાણાએ ત્યાંથી પાછું વાળી ચંપુ એટલી જ સમજદાર છે અને એને શું કર્યું કે જમનને ખરાબ અને દુષ્કારીના દ્વાર પરથી તેને પાછું લઈ આવ્યા તો અહીંયા શીર્ષક નિષ્ઠા યથાર્થતા ચરચવાનું હોય તો બુરાઈના દ્વાર પરથી છે તો દુષ્ટતાના માર્ગ પરથી તેને પાછું વાળી દીધો ચંપુએ કેવી રીતે માતાના સમ જીનિયાના સમ અને તો સમજ ભગવાનજી કે આપણી માટે કરી રહ્યા છે એ આપણા માટે સારું છે ઠાકોરની યાદ કરે છે ભગવાનની યાદ કરે છે કહે છે કે ભગવાનમાં મને એવો વિશ્વાસ નથી આમ જમન કહે છે કે મોર મેરકાની ટોળીમાં જ પડી જાય અને ચોરી લૂંટફાટ કરો પણ એને પાછી વાળે જમકો પાછી વાળે કેવી રીતે તો જનેતા સમાજ પોસલામણા તે કરે છે જેમ માતા કરતી હોય અને પાછું તેને વાળી પાછું વાળી દેવો એટલે પોતાના સ્થાન પર પાછું જે સારા વિચાર તેના મનમાં આવી જાય શિયાળવાની લાળી સંભળાઈ હતી શિયાળ એટલે શિયાળ અને શિયાળ લાળી એટલે શિયાળનો અવાજ તો આ એક કરીને લાળી શબ્દ હમણાં જંગલમાં પસાર થઈ રહ્યા છે બંને માણસ અને મેરકાની જે ટોળી છે એ આવું કાર્ય કરતી હોય છે ચોરીઓ કરતી હોય અને બંને હિંમતને આગળ વધી રહ્યા છે ચીડીઓ શાંતિથી જમનના ખંભા પર સૂઈ ગયો છે માથા પર અને આવી રીતે બંને જઈ રહ્યા છે અને લાગે છે જમકુને જમનને કોઈ પાછળ પડ્યો હોય એવો ભ્રમ લાગી રહ્યો છે તો ભ્રાંતિ એટલે ભ્રમ તો પગ ધબકાર કોઈ પાછળ પોતાના જ પગના અવાજ આવતા પણ ભ્રમ લાગે છે કે કોઈ પાછળ આવી રહ્યું છે પડ્યું હોય તેવી ક્રાંતિ કરાવતા હતા બીક ઉડાડવા માટે ગાય બોલી તમે જો કે બે જણ જતા હોય બીક લાગતી હોય તો એક બીજા વાતો બીક ઉડાડવા માટે બીકથી તે એટલી બધી બી ગઈ છે તેને ઉડાડવા માટે અને પૂરી કરવા માટે કોઈ કાઠીવાડી નથી લેવું દેન કોની છે આવવાની દેન એટલે શું દેન કોઈ છે તાકાત તો માતાજી નાળિયેર માર્યું છે મેં તો માતાજીનું નાળિયેર માર્યું મેં કોઈ રસ્તામાં એને લૂંટી ન લે અને પૈસા એના પહોંચી જાય એટલે માતાજીના સમ અને નાળી પણ માન્યું માતાજીના સમ પણ એના આવ્યા પોતાના પતિને અને તારા જો પુત્રનો તો વિચાર અને બીજું કે નાળી કેમ માન્યું હતું તો અમરાપણ વચ્ચે જતા જંગલ આવ્યું અને એમાં એ મેઘાની જે ટોળી છે લૂંટી ન લે એટલા માટે તેણે નાળી કહ્યું કોઈની તાકાત છે કાઠી વાઢી ન નીકળ્યો દેન કોની છે આપણે માતાજીનું નાળી માન્યું છે મેં તો જંગલ શું કર્યું છે માતાજીનું નાળી માન્યું પારીજીને નાળિયેર વધે છે કારણ શું છે કે જો તે રસ્તામાં લૂંટાઈ જાય એના પૈસા મહેનત ન ચાલે જાય આ બીકે શું કરે છે નાળિયેર એને માને છે તો આ એક પ્રશ્ન પૂછાયો છે ત્યાં તો ગામ માતાના પુત્ર જ ખોલ્યા ત્યાં પહોંચી ગયા છે હમણાં પર પોતાની માતાના ઉનામના રોટલા ખાવા અને પોતે ચટણી બનાવી દેશે અને ગરમ ગરમ રોટલા પેલા થઈ જશે હવે તો ઘર આવી ગયું છે અને ગામના જે પાક પાક સીમા સીમ આ બધા એના ફરી આવી શકે ગોંદરું ગોંદરું પાદર સીમ આ બધા પર્યાય શબ્દ છે તો કરી લેજો અને અનેકાર્થી શબ્દ આપણે ચર્ચા કરી હતી તો અનેકાર્થી શબ્દ અડધો વાર સુધી પૂછાય છે નીરું દો મિનિટે કામ કરવાનું કહ્યું નીરું એટલે ઉત્તર ખરાબ એક જ છે વગરનું વિના અને હેતુ એટલે ઉપદેશ આશય પ્રયોજન અને એનો એક શબ્દ કામ તો આ રીતે થાય છે પ્રશ્ન જો થોડું વ્યાકરણમાં જે આપણે થોડા શબ્દ લીધા હતા તો આમાં ઘણા બધા રૂઢિ પ્રયોગ છે તો મેં જાતે સાથે સાથે લીધા છે તો તમે વિદ્યાર્થી ચોપડી સાથે રાખી હશે તો એમાં ટીક કરતા ગયા હોય તો સારું કારણ કે બધા તમારે ટૂંકા અને ગણપતિ વાસાના શબ્દ અને ગાર્થી શબ્દ આ બધા અડધા અડધા માર્ક્સના છે 80 માર્ક્સનું વાર્ષિકનું પેપર હોય 50 માર્ક્સનું તમારું બીજી કસોટીનું પેપર હોય પેલી કસોટી તો આપણે જાણીએ છીએ લેવાય કદાચ ન પણ લેવાય પણ બીજી જે કસોટીનું છે પેપર એ 50 માર્ક્સનું અને આ જે કસોટી હોય વાર્ષિક 80 માર્ક્સનું તો અડધા માર્ક્સનું જશે તમારે પૂછાય અને ગાર્થી શબ્દ બે વખત પૂછાય એકેનો ગણપતિ પાસાનો શ્રેષ્ઠ અર્થ પણ બતાવવાનો છે અને અનેકાર્થી એટલે એનો અર્થ બે રીતે થતો હોય અકસ્માત હોય તો અચાનક હોય આ બધા શબ્દ હેતુ આ બધા શબ્દના બે અર્થ છે બરાબર
તો આ રીતે લખવાના છે અને પરીક્ષામાં વ્યાકરણનો જે વિભાગ એ આપણે વિભાગ છે પદ્ય પછી ગદ્ય છે બી પછી તમારો વ્યાકરણનો સી ઈ વિભાગ તમારે ફટી લખી વાંચી અને ગદ્ય તક પેરેગ્રાફમાં સવાલ જવાબ કાવ્યમાંથી સવાલ જવાબ પૂછાશે અને ત્યાર પછી છે એમાં નિબંધ જે એ બી સી ડી ઈ આમ આપણા પાંચ વિભાગ છે તો હેતુલક્ષી પ્રશ્ન પણ બધા છે એટલે એ રીતે આવશે ઓપ્શન હજુ શબ્દાર્થ છે મતિરા ચીબડા અથવા સાકર પેટી તો બે પર્યાય શબ્દ લખવાના હોય અડધો માર્ક્સ કાચ્યો તો શાકભાજી વેચના વેચવાનો ટા એટલે નજર બરાબર પ્રસંગ તો વિવાહ એવા પ્રસંગની વાત છે મદ્રાસ્યો તો મદ્રાસનું કાપડનું માથા નથી તો આ બધા પિત્તલ લેજો થોડા સંપ્રસંગ આપણે સાથે સાથે લીધા છે રૂઢિપ્રયોગ ઘણા બધા છે તો પણ આપણે લેતા ગયા છે ગળગળાવી જવું એટલે ધરાય છે પણ અહીંયા કંટાળો આવી જવું કંટાળી જવું પ્રાણ નીચું એટલે ખૂબ પરિશ્રમ કરો લોહી વાળું ને લોહીનું પાણી કરી નાખવું ને આવા લોહી ઉપરથી ઘણા બધા છે તો એ તમે આપણે બનાવી શકો આ પાઠની અંદર છે તો લોહીનું પાણી કરવું એટલે ખૂબ મહેનત કરવી તો આ રીતે છે ટૂંકા પ્રશ્ન જે છે એમાં તમે જુઓ કે ઘણા બધા શબ્દ તમને અમુક પ્રશ્નો નહીં મળ્યા હોય તો થોડી આપણે ચર્ચા કરીએ તો સ્વાધ્યાય કરી જુઓ એક વાક્ય એક એક વાક્યમાં જવાબ લખો તો લેખક જંપુ અને જમનના સંદર્ભે કોને સાચું યજ્ઞ ગણે છે તો સંસાર તપોવન હોય અને પરસેવો ટપકાવે અને પેટ વિચાર કરવાનું હોય તો એને શ્રાપ સાચું યજ્ઞ કહેવાય બીજું કે વેપારી બાપ એના દીકરાને કયું શાસ્ત્ર ભણાવે છે તો કહે છે કે જે શિક્ષણ આપી રહ્યા છે તો એવા તો દળ અને કિન કસીને પછી કસીને જે માગે છે અને સામે એને જોતા પણ નથી અને સામે નીકળે અહીં આથી તો આપણે જાણે એક વચ્ચે આવેલું છે કે આ વેપારી બાપ એના દીકરાને કયું શાસ્ત્ર ભણાવશે તો કેવું ભણાવશે કોકનું લઈ લેવું અને પાછું બીજાની સામે તેને નમતું આપવું આવું બધું આપણે જાણીએ ચડિયાતું આપવાનું કહેવાનું તો આ ખાસ એક પ્રશ્ન પૂછાયો છે આ એમને લઈ બીજી એક ચીજ લીધી શેઠાણી જોઈ જમકુને શું સાંભળ્યું તો કેળના મળતા તૂટી જાય એટલું પાણી દેણે પાયું હતું અને વાડામાં કાચી પેલા ખાસ એમ કહેવાય કે ખૂબ તનતોડ મહેનત કરી અને એણે જીરા વાવ્યા તો જાણે જીર આપવાનું થયું ત્યારે એમ જાણે કે કાળથામાંથી તે જીર આપતી હોય કાપી દીધું લાગે છે જો જંપના જવાબમાં શું જોયું હતું તો એને બેન તરીકે સંબોધન છે અને જંપે માતાજીને શા માટે નાળી પણ તો રસ્તામાં અમરાપુર જતા કોઈ લૂંટારો નહીં